એકદમ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું ધરમપુર અને ધરમપુરનું છેવાડાનું ગામ સિસુમણ, જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર ઉપરનું ગામ છે, જ્યાં સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી શાળાનું મકાન બનાવવામાં આવે છે, પણ મકાનમાં તદ્દન વેઠ ઉતારી અને મકાનના નામ ઉપર કહીને તો ખાલી કપચી રેતી ચણીને એક મકાન બનાવવામાં આવે છે, તે પણ ક્યારે તૂટી જાય એની કોઈ ગેરંટી નથી. સળિયા બહાર દેખાય છે, એની કપચી બહાર દેખાય છે, મકાનનું કોઈ સ્ટ્રક્ચર કે કોઈ એના નિયમ પ્રમાણેનું બાંધકામ થતું નથી. કારણ કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના લોકો કંઈક બોલશે નહીં, એના માટે આવું મકાનનું કામ કરવામાં આવે છે. આ સંપૂર્ણ ઘટના ધરમપુરના સિસુમણ ગામની છે, જ્યાં એક સર્વ શિક્ષા અભિયાન દરમિયાન શાળાનું મકાનનું બાંધકામ ચાલે છે, પણ મકાનના બાંધકામમાં તદ્દન વેઠ ઉતારી દેવામાં આવી છે અને સળિયા જ્યાં જ્યાં જો સ્લેબ ભરેલો છે ત્યાં સળિયા બહાર દેખાઈ આવે છે, કપચી દેખાઈ આવે છે. જે પ્રમાણે સિમેન્ટ અને જે પણ મટીરિયલનો ઉપયોગ કરવાનો હોય છે એ ઉપયોગ જરા પણ કર્યો નથી, જેથી જ ધારા ત્યાંના લોકલ નેતા અને આદિવાસી સમાજના કલ્પેશભાઈ શું કહે છે એ સાંભળો. આજરોજ ધરમપુર તાલુકાના સિસુમણ ગામ મૂળ ગામમાં આવેલ પ્રાથમિક શાળાનું જે કામ ચાલી રહ્યું હતું, સ્થાનિક આગેવાનોએ જે ફરિયાદ કરી છે કે સ્કૂલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમના ફોટા અને વિડીયો પણ એમણે અમને બતાવ્યા છે અને એ સમગ્ર વિગત TDO શ્રી અને શિક્ષણ અધિકારીને આજે અમે આપી છે, સાથે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે અને DDO સાહેબને પણ રજૂઆત કરી છે. પરંતુ મને એવું લાગે છે કે આવા અમુક બની બેઠેલ કોન્ટ્રાક્ટરો, એમને એવું લાગતું હોય છે કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી બાળકો પણ છે, એટલે અહીંયા જોવાવાળું કોણ છે. પરંતુ અમારી માંગણી એટલી જ છે, એની તટસ્થ તપાસ થવી જોઈએ અને એમના પર કાર્યવાહી થવી જોઈએ, અને જો કાર્યવાહી ન થઈ તો આગામી દિવસોમાં તમામ લોકોને સાથે રાખીને ગામ લોકો સાથે મિટિંગ કરીને આંદોલન કરવામાં આવશે એની વહીવટી નજર. મને એવું લાગે છે કે આ સ્કૂલનું કામ એસ્ટિમેટ પ્રમાણે જ બનાવવામાં નથી આવ્યું. એમને ટેન્ડરો એકદમ નીચા ભાવમાં ભરી દે છે કોન્ટ્રાક્ટરો, અને ત્યારબાદ બોગસ કામ કરીને નીકળી જવાની પેરવીમાં હોય છે, અને પણ આ જાગૃત નાગરિકો દ્વારા ક્યાંક ને ક્યાંક ગામના જ બધા બાળકો ભણતા હોય છે એના અનુસંધાને તપાસ કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. હું એટલું જ કહીશ, જ્યારે સરકાર બાળકો પછાડી ભણશે ગુજરાત અને બોલશે ગુજરાતનું સૂત્ર આપીને લાખો કરોડો રૂપિયા ખર્ચતી હોય, પરંતુ આવા કેટલાક કોન્ટ્રાક્ટરોના લીધે આ સૂત્ર સરકારનું ચરિતાર્થ થતું નથી. હું દરેક વખતે જ કહું છું કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં લોકો ફક્ત પૈસા કમાવા માટે આવે છે અને આદિવાસી વિસ્તારના લોકો કોઈ પણ બાંધકામથી માંડીને કોઈ પણ ગ્રાન્ટની યોજના હોય એમાં કોઈ બોલતું નથી. એવી જ રીતે આ સર્વ શિક્ષા અભિયાનની ખૂબ જ મોટી ગ્રાન્ટ આવે છે. સરકારનો નિયમ હોય છે કે સર્વ શિક્ષા અભિયાન દરમિયાન દરેક સ્કૂલ પાકી અને મજબૂત હોવી જોઈએ, પણ આદિવાસી વિસ્તાર છે, છેક છેવાડાનો વિસ્તાર છે, બોર્ડર વિસ્તાર છે, ત્યાં ટેન્ડરો ભરવાની પ્રક્રિયા જે ચાલતી હોય છે એમાં વેઠ ઉતારવામાં આવે છે, કારણ કે આદિવાસી વિસ્તારના લોકો કંઈ બોલતા નથી, એટલે એકદમ નીચા ભાવનું ટેન્ડર મૂકી ટેન્ડર પાસ કરાવવામાં આવે છે અને પછી એ વિસ્તારની સ્કૂલનું કામ તદ્દન તમે જોયું આવી રીતનું કામ કરવામાં આવે છે, જેમાં એમને ફક્ત સ્કૂલનું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવે છે. ક્યારે તૂટી જાય, ક્યારે પડી જાય એની કોઈ ગેરંટી નથી, બસ ફક્ત કોન્ટ્રાક્ટર એન્જિનિયર કામ કરી અને પછી જતા રહેવાનું. અંદર સ્કૂલના બાળકો ભણે, કાલે ઉઠીને માઇનર ભૂકંપ આવે, એ 2.5 તીવ્રતાનો ભૂકંપ આવે તો પણ શાળા પડી જાય એ પરિસ્થિતિની શાળા અહીંયા ઊભી કરવામાં આવે છે. જ્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર ગ્રામજનો ઉપર ગુસ્સે થયો, એમને ધમકાવવામાં આવ્યા કે તમે આમ કરશો તો હું આમ કરી નાખીશ, તો ત્યાંના એક લોકલ જેમણે ફરિયાદ કરી છે કલ્પેશભાઈને રજૂઆત કરી છે કે અમારા ગામમાં આવી રીતની સ્કૂલનું બાંધકામ થાય છે, બોગસ સ્કૂલનું બાંધકામ થાય છે, તો એ ભાઈ શું કહે છે એ તમે સાંભળો. જરા મારું નામ નરેશભાઈ રામાભાઈ પાડવી છે, હું સિસુમા ગામમાં રહું છું, જ્યાં અમારી પ્રાથમિક શાળા આવેલી છે ને ત્યાં બોગસ કામ થતું હતું, એટલે તે માટે અમે કલ્પે સાહેબને જાણ કરી હતી ને આજે હજી આપીશું. ખાસ કરીને કેવા પ્રકારનું કામ થતું હતું ત્યાં આગળ ને શું જોવામાં આવ્યું છે અને શું રજૂઆત કરાઈ છે? ત્યાં એટલું બોગસ કામ થયું કે જે સ્લેબ ભરવામાં આવ્યા તે પણ તેના સળિયા બહાર દેખાતા હતા, પક્ષી બધી બહાર દેખાતી હતી,
ને પાણી ઉપર સ્લેબ ઉપર એ કરીને જોયું તો પાણી પણ લીકેજ હતું, રેતી ને એવું બધું મટીરિયલ ખરાબ વાપરેલું હતું. શું માંગ કરવામાં આવી છે તમારી, શું માંગ છે? અમારી માંગ એ જ છે કે એ સ્લેબ તોડીને નવેસરથી સારું મકાન બને. કોન્ટ્રાક્ટર જે છે શું વાત કરતા હતા, શું જણાવ્યું, તમે રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટરને? એ કોન્ટ્રાક્ટરને અમારા જે ગામના જે વડીલો છે એ લોકોએ જાણ કરી, તો એ લોકોએ કીધું કે એટલે એ લોકો સાથે બરાબર વાત ન કરી ને ઉપરથી એ લોકો ધમકાવે છે. આદિવાસી વિસ્તારની આ તો એક સ્કૂલની વાત થઈ. જો તપાસ કરવામાં આવે સર્વ શિક્ષા અભિયાન દરમિયાન જેટલી પણ સ્કૂલો બનાવવામાં આવી છે, આજે બોર્ડર વિલેજની સ્કૂલો છે, આદિવાસી વિસ્તારના છેવાડાની સ્કૂલો છે, એમાં તપાસ કરવામાં આવે તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવે એની પણ શક્યતા છે. કારણ કે આદિવાસી વિસ્તારના લોકો કોઈ પણ ભોગે, કોઈ પણ સરકારી કે કોઈ પણ એમાં બોલી શકતા નથી, અને બોલે તો એમની પહોંચ એટલી હોતી નથી કે એમનો અવાજ કોઈક સાંભળે અને અવાજ કોઈક સુધી પહોંચે. પણ હવે પછીનો સમય એવો છે કે આદિવાસી વિસ્તારના લોકો પણ થોડા જાગૃત થયા છે, જેથી જ કરીને આ શિશુમાળ ગામના જાગૃત વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા સ્કૂલનું આવું બાંધકામ થાય છે અને આવી આવી ફરિયાદ છે, જેથી જ કરીને આ કિસ્સો સામે આવ્યો છે. હવે જોવાનું રહ્યું છે કે સરકાર આવા કોન્ટ્રાક્ટર, આવા ટેન્ડર આપનાર અધિકારીઓ અને આવી રીતે ટેન્ડર લઈ કામ કરનાર શું કાર્યવાહી કરે છે.